રુઝાનબેન રુઝાનબેન મને મને એને સમજાવો કદાચ નોટબંધી બાદ જરૂરી નથી કદાચ ત્યાં રેડ પડી ન પડી પણ આજે ફ્રેન્ચાઇઝીઓ ખુલી ગઈ છે આ ફ્રેન્ચાઇઝીઓ ખુલી ગઈ છે અને આશ્રમ ચલો ઓન પેપર હતો પણ નહીં ત્યાં સુધી તંત્ર શું કરે ના બીજો આશ્રમની જગ્યા લેવાઈ ગઈ સાહેબ સાહેબ આ આશ્રમ ઓન પેપર હતો નહીં ત્યાં સુધી તંત્ર શું કરતું હતું આવી તો ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે ખ્યાલ છે કે આટલું બધું જો ડોનેશન ઉઘરાવાય છે તો ભાઈ જાય છે ક્યાં કોઈ હિસાબ કિતાબ તો છે નહીં એકચ્યુઅલી પોઈન્ટ એ થઈ રહ્યો છે કે અગર આપણે આપણે એ લોકો જ કહે છે કે આ લોકોના જે કોર્સિસ હતા ને એક એક વીકના કોર્સ 4-4, 5-5 લાખના બધાને ટાર્ગેટ અપાય તો આપણે જોડે જે આ બિઝનેસ લેવાને 10% બી અપાઈશું કે અન્ડરસ્ટેન્ડ ધ ટાઈપ ઓફ માર્કેટિંગ વોઝ ડન સોશિયલ માર્કેટિંગ અગર તમે દીકરીને પૂછશો એટલે કહેશે કે આ લોકો પાસે ફેક અકાઉન્ટ અપાય ને કેટલા સોશિયલ માર્કેટિંગ કરવામાં આવ્યા છે અને કેટલા શેર્સ ને બધું કરવામાં આવ્યું છે એટલે અલ્ટિમેટલી ઇટ વોઝ એટલે આપણે ભલે હિન્દુત્વતાના નામે ધર્મના નામે એ લોકોએ એના આડમાં લોકોને બેવકૂફ બનાયા છે હવે પ્રોબ્લેમ એ છે કે ભલે સાહેબ કહે કે લોકો પ્રભાવિત થઈ જતા હતા યુ નો બીકોઝ એટ ધેટ પોઈન્ટ દે હેવ ટુ સે બીકોઝ કારણ કે આ લોકો બી એટલા ભણેલા ગણાલા છે ને પ્રભાવિત થઈ ગયા સાહેબ બી પોતાનો જોબ બોબ બધું છોડીને આમાં સેવામાં લાગી ગયા એટલે બટ અલ્ટિમેટલી જયારે માણસ પોતે સ્ટ્રોંગ નહીં મારું ફર્મ બિલીફ છે કે જયારે માણસ પોતે સ્ટ્રોંગ ના હોય ત્યારે ઓબ્વિયસલી એ પ્રભાવમાં આવી જવાનો છે એટલે સામેવાળા પાસે પાવર્સ ભલે નાના મોટા હોય ઇટ્સ ઓકે નો કે મને એવી મોટી વાત નથી લાગતી પણ જયારે તમે એને સકમ કરો છો તમે એને સરેન્ડર કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે બટ અનફોર્ચ્યુનેટલી બીકોઝ દેર ઇઝ ઓલ્સો એ ખાલી એનું એ સરેન્ડર ના માન તમે જે એક્ઝામ્પલ આપ્યો દીકરીના કેસમાં કે એ લોકોને મેન્ટલ પ્રેશર આપે ટોર્ચર કરે તમારા મા બાપ મરી જશે આવું બધું અલગ અલગ જે કરે ભૂખ્યા રાખે એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એટલે આજે ઇટ વોઝ નોટ અ સિંગલ સ્ટ્રેટેજી ગેમ ઇટ વોઝ અ મલ્ટીપ્રોંગ મલ્ટી સ્ટ્રેટેજી હતી જે જેને જેવો દામ અને જેવો માણસ એવું એ રીતનું એનું હેન્ડલિંગ થતું હતું બીજી વાત કે મેં જે પહેલા બી કહી જેને કે એક્ઝામ્પલ આપો અમે જયારે આશ્રમ કે છે હું કહેતા ભૂલી ગઈ કે અમારા કશ્યપભાઈ જરા એમના ફેક્ટ્સ ક્લિયર નથી ભલે એ હતું ફેક્ટમાં ક્લિયર હતું કે અમે પહેલા બાલ આયોગ પાસે ગયા જાગૃતિબેન પંડ્યા થેન્ક્સ ટુ જાગૃતિ બોલી લેવા દો મને થેન્ક્સ ટુ જાગૃતિબેન પંડ્યા જે બાલ આયોગ છે એમને રાત સુધી એમના માણસો રાત સુધી એમની પાસે સેક્રેટરી નતો તો પોતે બધી અરજીઓ લખી પોતે બિચારા મહેનતથી જેવી સાહેબે કમ્પ્લેનો આપી બરોબર છે માણસોએ રાત સુધી કામ કર્યું આખા પેપર વર્ક સ્ટ્રોંગ કર્યું અને થેન્ક્સ ટુ અર આ રાતે સર્ચ થઈ છે થેન્ક્સ ટુ અનિલ પ્રથમ સર આ રાતે સર્ચ થઈ તેના તો રાતે સર્ચ થવાની બી નહોતી ને આ કામ થતી બી નહીં કારણ કે આમ જોવા જાય તો આમની મોટી ડોટર હતી તો આ નાની ડોટરો એમને એમના બદલે લખ્યું 14 ડોટરો નામ રાખ્યા અને એટલે પછી જે ચાઇલ્ડ વેલફેર કમિટી કારણ કે એના જે ચેરમેન છે એને જ્યુડિશિયલ સબ જ્યુડિશિયલ રાઇટ્સ કહેવાય રાઇટ એટલે લાઈક જ્યુડિશિયરી રાઇટ હોય એ લોકો જઈને કરી શકે એટલે સાહેબ ભૂલી ગયા એટલે કશ્યપભાઈ કારણ કે અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી થાય છે શું અત્યારે કે ઘણી વાર જે લોકો શું કહેવાય ઉત્સાહમાં આવીને પોલીસ બેશિંગ પોલીસને ગાળો આપે સંસ્થાઓને ગાળો આપે પણ મારે એટલો રેકોર્ડ મૂકું છે કે બીકોઝ ઓફ ધેમ આજે અત્યારે આટલું થઈ રહ્યું છે એક પોઈન્ટ વન્સ અગેન થેન્ક બીકોઝ યા ઉસ દિન સીડબલ્યુસી નહીં બાલ આયોગ જાગૃતિ પાંડ્યા મેડમ જબ નહીં આયતે થે તો ઇટ વોન્ટ બી લાઈક ધીસ એટલે અમને અમારા અમને અને સેકન્ડલી બી સી અમારે જોઈનલ જસ્ટિસ એક્ટ આવે એટલે અમારે પ્રેસ મીડિયાને દૂર જ રાખવાનું હોય બરોબર છે એટલે મારા પર્સનલી કેટલા પ્રેસ સાથે સંબંધો બગાડ્યા પણ અમારા કશ્યપ જાની અમારા સોશિયલ વર્કરને પ્રેસ બહુ ગમતું હતું એટલે બધું આખો થોડો મેસ થયો પણ અત્યારે એમાં ના પડીએ એટલે આપણે અત્યારે એને બાજુમાં મૂકીએ કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ આજે જે થયું છે એ લોકોની મહેરબાનીથી થયું છે ના તો આ લોકો પહેલા ગયા હતા સાહેબ 10 દિવસ પહેલા આ લોકો ગયા હતા તો આ લોકોને 13 કલાક બહાર સર આપ 13 અવર્સ બહાર ખડે છે ને 13 કલાક બહાર કે બાદ ઇનકો એ દોનો કો બચ્ચો બચ્ચે મિલી ઓર બડી બચ્ચી નહીં મિલી અગર તભી ભી દિમાગ યુઝ કિયા હોતા તો શાયદ તભી ભી હમ બડી બચ્ચી નિકાલ સકતે થે બટ અભી ઉસમે આપકો નહીં પડે નહીં દેર આમ દેર કમી આઈ નો 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 આઈ અગ્રી સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ નાઉ વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ ટેલ યુ કે હવે થયું શું થયું એવું કે પહેલી વાર પેલા લોકોને આશ્રમ વાળાને સક્સેસ મળી હવે આપણે જે વાત કરતા હતા ને હવે હું એમ કહું કે ચા કરતા કેટલી ગરમ આ સાંભળવા જેવી સ્ટોરી છે કારણ કે અમે હજી તો એન્ટ્રી નથી કરતા કે બે લોયર આઈને ઉભા રહી જાય છે એનો મતલબ શું કે લીક થઈ ગયું ક્યાંકથી એનો મતલબ એવો થયો કે જયારે લીક થાય છે એનો મતલબ કે કઈક એટલે આપણે એક્સેપ્ટ કરી લેવાનું કે લીકેજ થયું હવે 1.5 કલાક બહાર ખેતી કર્યા પછી 1.5 કલાક બહાર સાંભળવા જેવી સ્ટોરી સાંભળો સાંભળો મને બોલવા દો 1.5 કલાક અમે લોયરોની ખેતી કરી બધા પ્રૂફો કર્યા બધા બધું એ કર્યું પછી લોયર તો હા હવે જવાય અંદર તો પેલા આશ્રમ વાળા તમે એ લોકોની ઓડાસિટી જુઓ એ લોકોની એરોગન્સ જુઓ સાહેબ કે એ લોકો કહે કે ના હવે અમે ના અલાવ કરીએ અન્ડરસ્ટેન્ડ નથી કે આશ્રમ વાળા લોયરો કહે છે પોલીસો કહે છે પેલા જજ સાહેબ બેઠા છે ને કે અમે અલાવ ના કરીએ આખરે
નહી અમારો આશ્રમ છે પેલા અમે તો કહ્યું ભાઈ બહુ થઈ ગયો પાસે મતલબ ઉસમે ઉસકે અંદર ઇતના ચીજ ગલત હે હા અરે મે તો મે ક્યા કિયા મેરે બચ્ચો સે મિલને કે લિયે કોશિશ કર રહા હું યુ વોઝ નોટ અલાઉ યસ બટ હી સેડ હી ઇઝ નોટ સેકન્ડ બોય મેરે કો નહી લો કે ચલો ઠીક હે મેરે ઉપર ઇતના આરોપ ડાલ રહે ચલો ઠીક હે વો અલગ બાત હે જબ વો બાલે બાલો એક સે ઇતના આદમી આ રહા હે પોલીસ આ રહા હે જજ આ રહા હે उसका अंदर नहीं छोड़ रहे ऐसा तो नहीं हो सकता है मतलब क्या है इसका मतलब क्या है तुम तो बोलता है आश्रम तो बहुत सब कुछ ठीक है वी आर ऑल हैप्पी अरे तुम हैप्पी है तो इसको अंदर क्यों नहीं छोड़ा है बट मीन मतलब दरवाजे क्यों खुले नहीं अगर सब कुछ ऐसा ही है आपकी बेटी